Hello friends, today we discuss the parameter which affects the transmission media. The first parameter is transmission impairments. A signals travel through transmission media which are not perfect. The imperfection causes signal impairment, and this means that a signal at the beginning of the medium is not the same as the signal at the end of the medium. Means what is sent is not what is received. Means ke signal tame transmission medium ma send karo so e sender side je signal hoy se receiver side same signal mardtu nathi. Means perfection એમાં હોતું નથી, એને કહેવાય ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સ. અને ઇમ્પેરમેન્ટ્સ થવાના દેર આર ડિફરન્ટ રીઝન્સ, ડિફરન્ટ કોઝિસ ધેટ અફેક્ટ ઇમ્પેરમેન્ટ્સ. ધીસ થ્રી આર એટેન્યુશન, ડિસ્ટોર્શન એન્ડ નોઇઝ. યુ કેન સી ઇન ફિગર થ્રી ડિફરન્ટ કોઝિસ ઓફ ઇમ્પેરમેન્ટ્સ. લેટ સી ફર્સ્ટ attenuation. Attenuation means loss of energy. It means a strength of the signal decrease with the increasing the distance, which causes the loss of energy. Attenuation no meaning શું થાય કે જેમ તમારી સિગ્નલની સ્ટ્રેન્થ ડિક્રીઝ થાય છે, તેના લીધે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય. જેટલું તમારું સિગ્નલ લોંગ ડિસ્ટન્સમાં સેન્ડ કરવાનું હોય, એમ સિગ્નલની સ્ટ્રેન્થ શું થશે? ડિક્રીઝ થશે. એન્ડ ઇટ ઇઝ કોઝ એનર્જી લોસ. ઇટ ઇઝ કોલ એટેન્યુશન. યુ કેન સી ઇન ફિગર ધ ઓરિજિનલ સિગ્નલ ઇઝ લાઈક ધીસ, બટ વેન ધ સિગ્નલ ઇઝ સેન્ડ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર, ધેન ઇટ ગોઝ ફ્રોમ ટ્રાન્સમિશન મીડિયમ એન્ડ ઇન બિટવીન અ સિગ્નલ ઇઝ એટેન્યુટેડ. મીન્સ કે સિગ્નલ લોસ થાય છે. તમે જોઈ શકો છો ફિગરમાં કે સિગ્નલની સ્ટ્રેન્થ કેવી થાય છે, ઓછી થઈ જાય છે. એન્ડ રિસીવર સાઈડ વી ગેટ ધ સિગ્નલ સેમ એઝ અ સેન્ડર સાઈડ, બીકોઝ હિયર ઇન બિટવીન વી પુટ વન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એમ્પ્લીફાયર. વોટ ઇઝ એમ્પ્લીફાયર? એમ્પ્લીફાયર ઇઝ અ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વિચ ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓફ સિગ્નલ. નાવ સેકન્ડ વન, ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન અકર્સ વેન ધેર ઇઝ અ ચેન્જ ઇન ધ શેપ ઓફ ધ સિગ્નલ. ધીસ ટાઈપ ઓફ ડિસ્ટોર્શન ઇઝ એક્ઝામિન ફ્રોમ ડિફરન્ટ સિગ્નલ્સ હેવિંગ ડિફરન્ટ ફ્રિકવન્સી. ડિસ્ટોર્શન કોને કહીશું? મીન્સ કે સિગ્નલના શેપમાં, એના આકારમાં ચેન્જ આવે તેને ડિસ્ટોર્શન કહેવાય. અને આ પ્રકારનું ડિસ્ટોર્શન આપણે અલગ અલગ ફ્રિકવન્સીવાળા ડિફરન્ટ ડિફરન્ટ સિગ્નલ પરથી એને એક્ઝામિન કરી શકીએ છીએ. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે. યુ કેન સી ઇન ફિગર અ સેન્ડર સાઈડ દેર આર થ્રી ડિફરન્ટ સિગ્નલ, એન્ડ વી કેન સેડ થ્રી ડિફરન્ટ સિગ્નલ્સ કમ્બાઈન એન્ડ ઇટ વિલ પુટ ઇન કમ્પોઝિટ સિગ્નલ. મીન્સ ત્રણ સિગ્નલ આપણે અહીંયા કમ્બાઈન કરીને એક સિગ્નલ સેન્ડ કરીએ છીએ. એન્ડ ધ રિસીવર સાઈડ ધ સિગ્નલ ઇઝ રિસીવ લાઈક ધીસ. મીન્સ ધ શેપ ઓફ ધ સિગ્નલ ઇઝ ટોટલી ચેન્જ. યુ કેન સી ઇન ફિગર. તો ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ટોર્શન. મીન્સ દેર ઇઝ અ નો ચેન્જ ઓફ સ્ટ્રેન્થ બટ ધ શેપ ઓફ ધ સિગ્નલ. નાવ થર્ડ રીઝન ઓફ ઇમ્પેરમેન્ટ્સ ઇઝ નોઇઝ. નોઇઝ ઇઝ અનધર કોઝ ઓફ ઇમ્પેરમેન્ટ્સ. When data is traveled over a transmission medium, some unwanted signal is added to it, which creates the noise. જ્યારે તમારું સિગ્નલ ટ્રાન્સમિશન મીડિયા થ્રુ થઈને પસાર થાય છે, ત્યારે અનવોન્ટેડ સિગ્નલ મળે છે. અમુક મીન્સ અનવોન્ટેડ ઇન્ફોર્મેશન, કે જેની કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી. એવા સિગ્નલ કે એવી ઇન્ફોર્મેશન તમારા ઓરિજિનલ સિગ્નલ સાથે એડ થાય છે, અને ઇટ વિલ ક્રિએટ અ નોઇઝ.
એ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ ટ્રાન્સમિટેડ સિગ્નલ ઇઝ લુક લાઈક ધીસ, બટ ઇન મિડલ ઓફ ટ્રાન્સમિશન મીડિયા ધ સિગ્નલ ગેટ્સ નોઇઝ એન્ડ ધ ઇઝ લુક્સ લાઈક ધીસ. મીન્સ સિગ્નલ તમારું ચેન્જ થઈ જાય છે વિથ ધ ઇફેક્ટ ઓફ નોઇઝ. નાઉ સેકન્ડ પેરામીટર ઇઝ પરફોર્મન્સ. પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન મીડિયમ કેન બી મેજર વિથ થ્રુપુટ, પ્રપોગેશન સ્પીડ એન્ડ પ્રપોગેશન ટાઈમ. ટ્રાન્સમિશન મીડિયાનું પરફોર્મન્સ તમે ત્રણ રીતે મેજર કરી શકો, થ્રુપુટ ફાઇન્ડ આઉટ કરીને, પ્રપોગેશન સ્પીડ ફાઇન્ડ કરીને અને પ્રપોગેશન ટાઈમ. તો ફર્સ્ટ સી થ્રુપુટ. ધ મેજરમેન્ટ ઓફ હાઉ મેની બીટ્સ પાસ થ્રુ અ પોઈન્ટ ઇન 1 સેકન્ડ ઇઝ નોન એઝ થ્રુપુટ. ધીસ રિઝલ્ટ શોઝ હાઉ ફાસ્ટ ડેટા આર પાસીસ. મીન્સ થ્રુપુટ કોને કહીશું કે 1 સેકન્ડમાં નંબર ઓફ કેટલા બીટ્સ કે સિગ્નલ પાસ કરી શકો છો એને કહેવાય થ્રુપુટ. અને એના રિઝલ્ટ તરીકે આપણને મળે છે કે ડેટા કેટલા ઝડપથી સેન્ડ થાય છે. જેમ થ્રુપુટ હાઈ મીન્સ ડેટા ઇઝ સેન્ડ ફાસ્ટ સ્તર. અને થ્રુપુટ ઓછું જ હોય તો એનો મતલબ કે ડેટા સેન્ડ કરવાની સ્પીડ કેવી છે, ઓછી છે. નાવ નેક્સ્ટ પ્રપોગેશન ટાઈમ. ધ ટાઈમ રિક્વાયર ફોર અ સિગ્નલ ઓર અ બીટ ટુ ટ્રાવેલ ફ્રોમ 1 પોઈન્ટ ટુ અનધર ઇઝ કોલ પ્રપોગેશન ટાઈમ. મેં સિગ્નલ કે બીટને 1 પોઈન્ટથી બીજા પોઈન્ટ મીન્સ ફ્રોમ સેન્ડર ટુ રિસીવર સુધી પહોંચતા જે ટાઈમ લાગે એને કહેવાય પ્રપોગેશન ટાઈમ. અ સિગ્નલ ટ્રાવેલ્સ ફ્રોમ 1 પોઈન્ટ ટુ અનધર ઓફ ટ્રાન્સમિશન મીડિયા ઇટ ઇઝ કોલ પ્રપોગેશન ટાઈમ. હવે ફિગરમાં જોઈ શકીએ આપણે કે અહીંયા એક ઇક્વેશન આપી છે પ્રપોગેશન ટાઈમ, હાઉ ટુ ફાઇન્ડ ધ પ્રપોગેશન ટાઈમ. તો ધેર ઇઝ અ ઇક્વેશન, પ્રપોગેશન ટાઈમ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ડિવાઈડ બાય પ્રપોગેશન સ્પીડ. ડિસ્ટન્સ મીન્સ ઇટ ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન 1 પોઈન્ટ ટુ અનધર મીન્સ સેન્ડર ટુ રિસીવર એન્ડ પ્રપોગેશન સ્પીડ વી સી નેક્સ્ટ. પ્રપોગેશન સ્પીડ ઓર ઇટ ઇઝ અ ડિસ્ટન્સ ઓફ સિગ્નલ ઓર બીટ્સ ધેટ ટ્રાવેલ્સ થ્રુ અ ટ્રાન્સમિશન મીડિયા ઇન 1 સેકન્ડ. અ પ્રપોગેશન સ્પીડ ઇઝ અ સ્પીડ એટ વિચ અ બીટ મૂવ્સ થ્રુ અ મીડિયમ. ફોર ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ ધ પ્રપોગેશન પ્રપોગેશન સ્પીડ નોટ મીડિયમ પ્રપોગેશન સ્પીડ ડિપેન્ડ્સ ઓન ધ મીડિયમ એન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ સિગ્નલ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલમાં પ્રપોગેશન સ્પીડ કોની પર ડિપેન્ડ કરે છે, તો ટ્રાન્સમિશન મીડિયા તમે કયો યુઝ કરો છો. નાવ નેક્સ્ટ પેરામીટર ઇઝ લાસ્ટ વેવલેન્થ. વેવલેન્થ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન આઇડેન્ટિકલ પોઈન્ટ ઇન એડજસ્ટન્ટ સાયકલ ઓફ અ વેવ ફોર્મ સિગ્નલ પ્રપોગેટેડ ઇન સ્પેસ ઓર અલોંગ અ વાયર. વેવલેન્થ કોને કહેવાય તો તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો, ઇટ ઇઝ ઓલ્સો કોલ તરંગ લંબાઈ. કે પર્ટિક્યુલર 1 પોઈન્ટથી તમારું સિગ્નલ સ્ટાર્ટ થાય છે અને 2nd પોઈન્ટ પર કમ્પ્લીટ થાય છે, તો આને કહેવાય વેવ લેન્થ. મીન્સ સપોઝ તમારું સિગ્નલ અહીંથી સ્ટાર્ટ થાય છે તો એ સિગ્નલ તમારું 1 સાયકલ એનું ક્યાં કમ્પ્લીટ થશે, અહીંયા. મીન્સ એક આખું સાયકલ કમ્પ્લીટ થાય, હાફ પોઝિટિવ હાફ નેગેટિવ, ધેન ઇટ ઇઝ કોલ વેવલેન્થ ઓફ સિગ્નલ. વેવલેન્થ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ડિવાઇડિંગ ધ વેલોસિટી ઓફ વેવ બાય ઇઝ ફ્રીક્વન્સી. અહીં ઇક્વેશન આપ્યું છે, વેવલેન્થ ઇઝ કોલ લેમડા. વેવલેન્થનો યુનિટ છે, સોરી વેવલેન્થનું રિપ્રેઝન્ટેશન આપણે લેમડામાં કરી શકીએ. વી ફોર વેલોસિટી અને એફ ફોર ફ્રીક્વન્સી. તો લેમડા ઇઝ મેજર ઇન મીટર્સ, વેલોસિટી ઇઝ મેજર ઇન મીટર્સ પર સેકન્ડ એન્ડ ફ્રીક્વન્સી ઇઝ મેજર ઇન હર્ટ્ઝ. સો યુઝિંગ ધીસ ઇક્વેશન વી કેન ફાઇન્ડ આઉટ ધ વેવલેન્થ ઓફ સિગ્નલ. થેન્ક યુ.